બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢના ઇકબાલગઢમાં કાપડના વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી. આધુનિક યુગમાં ગઠિયાઓ નવી નવી ટેકનિકથી લોકોને છેતરતા હોય છે, જે આપણે રોજબરોજ સાંભળતા જ હોય છે. તેવો જ એક વધુ કિસ્સો ઇકબાલગઢમાં બનતા ઘટના સામે આવી છે. ઇકબાલગઢમાં કાપડના વેપારીને મોબાઈલ પર એક લિંક આવી અને રૂપિયા 20,000 બેંક ખાતામાંથી ઉપડી ગયા. ઇકબાલગઢના હારૂનભાઈ મેમણ નામના વેપારીને પોતાના મોબાઈલ પર અજાણ્યા ઈસમનો ફોન આવતા આપી SBIના અધિકારીને ઓળખાણ આપીને કહ્યું કે તમારું ક્રેડિટ કાર્ડ વેરિફિકેશન કરવાનું છે, લિંકમાં વિગત ભરવા વિનંતી, તેવી સૂચના અજાણ્યા ઈસમ દ્વારા આપવામાં આવી. હારૂનભાઈએ SBI અધિકારી સમજીને લિંકમાં માત્ર નામ અને મોબાઈલ નંબર લખતા જ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોબાઈલ હેંગ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ વેપારીને પોતાના મોબાઈલમાં 2 બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ 20,000 ઉપડતા મેસેજ આવ્યો. વેપારીને તે પછી પોતે છેતરાયો હોવાની જાણ થતાં વેપારી દ્વારા બંને બેંકના ક્રેડિટ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા અને ત્યારબાદ વેપારી દ્વારા બેંકમાં જાણ કરવામાં આવી. વેપારી દ્વારા સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવામાં આવી. શુક્રના વાસિયા, JDSTV, અમીરગઢ. સુભાઈ મેમણ, મેઇન બજાર, ઇકબાલગઢ. 2 દિવસ પહેલાં મારા ઉપર કંપનીમાંથી ફોન આવ્યો હતો, મને કે તમારો SBIનું કાર્ડ લિંક કરવાનું છે, એટલા માટે ફોન આવેલ હતો. તો મને કે તમને લિંક મોકલી છે કાર્ડ ઉપર, મોબાઈલ ઉપર, તો એ લિંક ખોલો. તમે લિંક ખોલી અને એના અંદર હું જે કહું એ પ્રમાણે ઓકે કરો. તો મારું નામ એમને પૂછ્યું, મેં નામ લખ્યું, મોબાઈલ નંબર લખ્યો અને પછી મને કહે તમારી બર્થ ડેટ નાખો, જન્મ તારીખ. મેં કીધું જન્મ તારીખ તો હું નાખું નહીં, કેમ કે એનાથી ફ્રોડ બહુ થાય છે. મને કે હું SBIના અંદરથી બોલું છું, કોઈ ફ્રોડ થશે નહીં તમારો, અને તમે લિંક નાખો. મેં કીધું મારી SBIની બેંક નજીકમાં જ છે, હું જઈને કોન્ટેક્ટ કરીને ત્યાં જ હું લિંક કરાવી નાખીશ, નથી કરવું એમ કરીને મેં ફોન રાખી દીધો. એની થોડી વાર પછી મારા ઉપર મેસેજ આવ્યા ફોનપેથી અને એમેઝોનથી, ગૂગલ પેથી 4-5 ટ્રાન્ઝેક્શન થયા. એમાં મારા 8,000 રૂપિયા HDFC ક્રેડિટ કાર્ડમાંથી કપાઈ ગયા અને 12,000 રૂપિયા મારા SBIનું ક્રેડિટ કાર્ડ હતું એના અંદરથી કપાઈ ગયા. એના પછી મેં મેસેજ જોઈને બેંકને જાણ કરી, બંને બેંકનો કોન્ટેક્ટ કરી અને મેં બંને કાર્ડ લોક કરાવી નાખ્યા અને બ્લોક કરાવી નાખ્યા કાર્ડ. અને એના પછી મેં ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે અને બંને કાર્ડ બ્લોક કરાવી નાખ્યા છે. બેંકમાં પણ મેં ફરિયાદ નોંધાવી છે. તેથી હું લોકોને જાગૃત કરવા માગું છું કે આ રીતે કોઈ પણનું ફોન આવે, કોઈ પણ કંપનીનું ફોન આવે, કોઈ પણ લિંક ઓપન કરવાનું કહેવામાં આવે તો કોઈએ પણ લિંક ઓપન કરવી નહીં. આ રીતે બહુ ફ્રોડ થાય છે અને લોકોના પૈસા આ રીતે બહુ જાય છે. મેં ફરિયાદ કરી છે, મને આશ્વાસન આપ્યું છે તમારા પૈસા તમારા ખાતામાં પાછા આવી જશે. તેથી કોઈએ પણ આ રીતે કોઈ પણ